मीडिया के मित्रों नवस सूत्रों पंजासों के विद्यालय के यूट्यूब चैनल में हम आपको स्वागत करते हैं। दोनों तीजो अन्य विषय हिंदी। तो अपने अंग्रेजी महीना ने हम हिंदी मास किया बराबर जनवरी में हिंदी मास हो क्यों है तो के जनवरी फेब्रुवरी में तो के फरवरी तो आपने बार महीना ने दोनों बार लपड़ा था मैं पाका कौन करवाना हमें जो ये अपने संकेत तो चलो तुम्हारे स्वागत करो लिमा स्वागत लिमा आज તો તમને ખબર જ છે શું છે પઢો ઓર લખો એટલે તમારે તે જોઈ જોઈને લખી નાખવાનું છે ઉપર જે લખ્યું છે તેમ જ 12 મહિનાના નામ લખવાના છે તો ચાલો પહેલી જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર દિસેમ્બર બરાબર તો આ બાર મહિનાના નામ તમે જોઈ જોઈમાં જે જગ્યાએ લખી છે ત્યાં લખી નાખો પછી હવે આપણે સૂચના હિન્દીમાં લખીશું વાંચીશું બરાબર પ્રશ્ન બીજો નિમ્નલિખિત મહિનો કે ગુજરાતી નામ લખો હવે નિમ્નલિખિત રાજ્યના તમને જે નામ આપ્યા છે છાપેલા એનું ગુજરાતી નામ તમારે લખવાનું છે તો આખું કહેવું હોય તો અપનાવી છે ઓગસ્ટ તો શું થાય ઓગસ્ટ ઓક્ટોબર તો ઓક્ટોબર તમારે આ લખવાનું છે જાન્યુઆરી બીજા પ્રશ્નની અંદર જનવરી તો જાન્યુઆરી પછી સપ્ટેમ્બર તો સપ્ટેમ્બર મે તો મે ફરવરી તો ફેબ્રુઆરી ચાલો લખી દો પછી અમારે તમને બીજા નામ પૂછે તો એ પણ આગળ પર જોઈએ એમ પૂછે ડિસેમ્બર તો આપણે પૂછે કે ડિસેમ્બર લખતા બરાબર કોઈ ક્રીમ ખાલી જગ્યાની યોગ્ય મહિનાના નામ લખો ખાલી જગ્યા જે પૂછી છે કે કયા મહિનામાં આવે છે તે વાત એ લખવાનું છે તો પેલું સ્વતંત્રતા દિવસ આ જગ્યા મહિનામાં આવે સ્વતંત્રતાનો દિવસ ક્યાં આવે હમણાં જ આપણે ગયો ઓગસ્ટ સ્વતંત્ર દિવસ કે 15 ઓગસ્ટ કે આ સ્વતંત્ર દિવસ છે બરાબર તો અહીંયા તમારે ખાલી જગ્યામાં ઓગસ્ટ ઓ લખવાનું છે પેલી ખાલી જગ્યા પછી બીજું બાળ દિવસ ખાલી જગ્યા મહિને ધ્યાન રાખે ક્યાં મહિનામાં બાળ દિવસ આવે નવમ્બર લખો એમાં નવમ્બર પછી ત્રીજું ગાંધી જયંતિ ખાલી જગ્યા મહિને ધ્યાન તો બધા ખબર છે બીજી ઓક્ટોબર તો એમાં લખો ઓક્ટોબર હિન્દીમાં લખવાનું છે બીજી ખાલી જગ્યામાં આવશે ઓક્ટોબર મહિને આવી રે ગાંધી જયંતિ તો આ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાશે 24મા પાઠની 25મા પાઠની ત્રણે ત્રણ ખાલી જગ્યા અને આઠ ખાલી જગ્યા એટલી થઈ છ ખાલી જગ્યા છે એ તમારે લખવાની ત્રણ વાર અને પાકી કરવાની છે બરાબર સ્વાધ્યાય આપણું હોમવર્કની અંદર કરવાનું છે એટલે હોમવર્કની અંદર આપણું સ્વાધ્યાય કરજો ખાલી જગ્યા આવી જાય ખાલી જગ્યા બે વાર કરી નાખજો જેથી કરીને પાકી થઈ જાય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ